શાસ્ત્ર લઉં છું તો એમાં શાસ્ત્ર વાંચીને કે સાંભળીને એમ નથી માનવાનું કે આ આખો ધાર્મિક ટોપિક છે અથવા તો આખો સેશન ધાર્મિક થવાનો છે. હા, ધાર્મિક વાતો હશે પણ એની સાથે હું ફેક્ટ ભી કહીશ, એટલે કે ફેક્ચ્યુઅલ વાતો થશે. અને બીજો શબ્દ છે નાટ્ય. મોટા ભાગના લોકોમાં નાટ્ય માટે ઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે નાટ્ય એટલે અભિનય, અભિનય એટલે અભિનેતા. પણ ના, નાટ્ય એટલે માત્ર અભિનય નથી, પરંતુ નાટ્યમાં બધી કલાઓનો સમાવેશ થાય છે અને નાટ્ય શાસ્ત્રમાં પણ બધી કલાઓનું વિવેચન આપેલ છે અને સમજાવેલ છે. અને બીજી વસ્તુ કે આપણે નાટ્યશાસ્ત્ર વિશે એવું માનતા હોઈએ કે નાટ્યશાસ્ત્ર ગ્રંથ કલા માટે અને કલાકારો માટે જ છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે નાટ્યશાસ્ત્ર ગ્રંથનું પ્રાઇમરી ટાર્ગેટ ઓડિયન્સ જો કોઈ હોય ને તો એ આ પૃથ્વી પરના દરેક મનુષ્ય છે, ખાલી કલાકાર નથી. કારણ કે કોઈ પણ પરફોર્મિંગ આર્ટ્સ હોય એ અંતે ઓડિયન્સ માટે હોય. એવું ક્યારે આપણે જોયું કે કોઈએ ફિલ્મ બનાવી એ માત્ર એક માણસ માટે બનાવી, અથવા કોઈ નાટક કરે છે તો માત્ર પોતાના માટે જ કરે છે? પણ બધા માટે હોય છે, સૌથી વધુ એ ઓડિયન્સ માટે હોય છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે નાટ્યશાસ્ત્ર ગ્રંથ બધા માટે છે, ખાલી કલાકારો માટે નથી. તો હવે આપણે જઈએ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઉપર. નાટ્યશાસ્ત્રનું ઇન્ટ્રોડક્શન. નાટ્યશાસ્ત્ર છે એ આખી સંસ્કૃતનો ગ્રંથ છે, સંસ્કૃતની બુક છે, આ પૃથ્વી પર રહેલી મોટા ભાગની કલાઓ સમજાવવાની. નાટ્યશાસ્ત્ર લખાણું કોના દ્વારા? તો નાટ્યશાસ્ત્ર લખ્યું છે ભરત મુનિએ. અને એ લખ્યું છે ક્યારે? તો નાટ્યશાસ્ત્ર એને લખ્યું છે, એવું કહેવાય છે કે 200 BCE થી 200 CE ની વચ્ચે ગમે ત્યારે નાટ્યશાસ્ત્ર લખીને પ્રકાશિત થયું. હવે પહેલા તો આપણે એ જાણવું પણ જરૂરી છે કે આ BCE અને CE એનો મતલબ શું થાય. BCE નું ફૂલ ફોર્મ થાય બિફોર ક્રાઇસ્ટ ઇરા, અને CE નું ફૂલ ફોર્મ થાય ક્રાઇસ્ટ ઇરા. એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ વર્ષને આપણે 0મું વર્ષ ગણી લીધું, અને એની પહેલાના જેટલા વર્ષ હતા એ બધાને BCE એટલે બિફોર ક્રાઇસ્ટ ઇરા, અને એના પછીના જેટલા વર્ષ હતા એ બધાને ક્રાઇસ્ટ ઇરા અથવા તો AD કહીએ છીએ, એનો ડોમિની. અને એવું કહેવાય છે કે આ ફાઇનલ નથી કે 200 BCE થી 200 CE વચ્ચે જ બનેલું છે, પણ હોઈ શકે કે આ 800 BCE થી 500 CE ની વચ્ચે હોઈ શકે. એનું કારણ છે, કારણ કે જ્યારે 1000 વર્ષ થયા, જેમ પુષ્ટિએ કીધું એમ નાટ્યશાસ્ત્ર ગ્રંથ લુપ્ત થયેલ હતું, પછી એને ફ્રેન્ચની સંસ્થા, સ્પેનિશની સંસ્થા અને આપણા ભારતની એક સાંસ્કૃતિક સંસ્થાએ ગોયતું અને પાછું એનું વિવેચન. એટલે એમાં થોડાક આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે ક્યારે થયું છે, કારણ કે પાકી માહિતી આપણા કોઈ પાસે નથી. હવે આગળ વાત કરીએ નાટ્યશાસ્ત્ર ગ્રંથની. તો નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં મુખ્યત્વે 36 અધ્યાયો, 36 ચેપ્ટર છે, પણ અમુક બુકમાં તમે 37મું ચેપ્ટર પણ જોઈ શકો છો, જેમાં 36 ચેપ્ટર છે, 36 અધ્યાય છે. એમાં છેલ્લો અધ્યાય એવો આપેલ છે કે અભિનેતા અથવા તો કોઈ પણ કલાકારને ઋષિ મુનિઓએ એને શ્રાપ આપ્યો હતો. એટલે કે 36મા અધ્યાયમાં એવું કહેવામાં આવ્યું છે કે કલાકારોને પોતાની કલાનું અને પોતાના જ્ઞાનનું ઘમન થઈ ગયું હતું, એટલા માટે એ લોકો બધા ઋષિ મુનિની ઠેકડી ઉડાડતા, અને એટલે ઋષિ મુનિઓએ એને શ્રાપ આપ્યો. અને 37મું જેમાં 37મું ચેપ્ટર જોવા મળે એમાં ભરત મુનિ એવું લખ્યું છે કે એ બધા શ્રાપમાંથી મુક્ત કેમ થઈ શકાય. હવે આપણને એવું લાગતું હોય કે આ બધી ધાર્મિક વસ્તુ છે, ધાર્મિક વાત છે, પણ થોડુંક વિચારીએ ને તો એમાં એક મર્મ છે કે કોઈ પણ આપણાથી ખરાબ કામ થઈ જાય તો આપણે એને સુધારવું કેમ, એ પણ હોઈ શકે. આ એક મારો વિચાર છે. અને બીજી વસ્તુ કે મોટા ભાગના લોકોમાં એ મોટું કન્ફ્યુઝન છે કે નાટ્યશાસ્ત્રનું નિર્માણ બ્રહ્માજીએ કર્યું કે પછી ભરત મુનિએ. કારણ કે આપણે અમુક લોકો એમ કહે છે કે નાટ્યશાસ્ત્ર બ્રહ્માજીએ નિર્માણ કર્યું, અમુક એમ કે ભરત મુનિએ, પણ એ કન્ફ્યુઝનને હું ક્લિયર કરવા માંગુ છું. એવું કહેવાય છે કે નાટ્યનું નિર્માણ, જે નાટ્યની આખી પરિભાષા હતી,
એ બ્રહ્માજીએ આપી. નાટ્ય શાસ્ત્રનું નિર્માણ પણ બ્રહ્માજીએ કર્યું અને પછી એને ભરત મુનિને પોતાની પાસે બોલાવ્યા અને આખું નાટ્ય શાસ્ત્ર એને કહીને સંભળાવ્યું અને પછી નાટ્ય શાસ્ત્ર એને શબ્દોના સ્વરૂપમાં ભરત મુનિએ ઢાળ્યું. આ એક જે કન્ફ્યુઝન હતી એ મેં દૂર કરી દીધી. હવે આપણે જોઈએ કે આને નાટ્યશાસ્ત્રને શાસ્ત્ર શું કામ એને કહેવાય છે, એટલે કે આ ગ્રંથ પોતાને શાસ્ત્ર શું કામ એને કહે છે. હવે મોટાભાગના લોકોને નહીં ખબર હોય, પરંતુ શાસ્ત્રના એની વ્યુત્પત્તિ પ્રમાણે બે અર્થ અથવા તો બે પ્રકાર હોઈ શકે. એ બે પ્રકારમાં છે શાસનાર્થ શાસ્ત્ર અને સંશનાર્થ શાસ્ત્ર. શાસનાર્થ શાસ્ત્રનો અર્થ એ થાય કે જે શાસન કરે, જે આપણને ઓર્ડર આપે, જે આપણને આદેશ આપે કે શું કરવું ન કરવું. તો એવા શાસનાર્થ શાસ્ત્રમાં કોનો સમાવેશ થાય, તો કે આપણા વેદ છે, પુરાણ છે, ધર્મશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર છે, આ બધાનો સમાવેશ થાય. હવે એમ પ્રશ્ન થાય કે તો પછી નાટ્યશાસ્ત્રને કા શાસ્ત્ર કહેવાય? તો એવું કહેવાય છે કે ચાર વેદોના ચાર અંગોને લઈને બ્રહ્માજીએ નાટ્યશાસ્ત્રનું નિર્માણ કર્યું હતું. એટલે કે જો વેદશાસ્ત્ર હોય તો એના ચાર અંગોને લઈને બનાવેલ પણ જે પુસ્તક છે એ પણ શાસ્ત્ર કહી શકીએ આપણે. ને બીજો મીનિંગ છે સંશનાર્થ શાસ્ત્ર, એટલે કે જે સંશન કરે, એટલે કે જે કથન કરે કોઈ પણ વસ્તુ કે તથ્યનું વિવેચન, એટલે કે એનું ક્લેરિફિકેશન કરે અથવા એના વિશે ડિટેલમાં માહિતી આપે, એને કહેવાય સંશનાર્થ શાસ્ત્ર. હવે સંશનાર્થ શાસ્ત્રના એક્ઝામ્પલ છે કાવ્યશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર અને આવા બધા. પછી તો પછી આપણને મતલબ પ્રશ્ન એ થાય કે તો સંશનાર્થ શાસ્ત્રમાં આનો સમાવેશ થતો હશે? તો હા, કારણ કે નાટ્યશાસ્ત્ર એ મુખ્યત્વે નાટ્યનું અને બધી કલાઓનું વિવેચન કરે છે, એને ડિટેલમાં સમજાવે છે, એટલે આપણે એ અર્થમાં પણ નાટ્યશાસ્ત્રને શાસ્ત્ર કહી શકીએ. તો હવે જઈએ આપણે કે નાટ્યશાસ્ત્રની જરૂર શું કામ એને પડી. તો એવું કહેવાય છે કે ત્રેતા યુગની શરૂઆત હતી, દેવો, ગાંધર્વો, સર્પો આ બધાનું મૃત્યુ થઈ ગયું હતું અને જે માણસ હતો, જે સામાન્ય માણસ આ પૃથ્વીનો, એ બધા કામ અને લોભને વશીભૂત થઈ, ઈર્ષા અને ક્રોધને લીધે ગ્રામ્ય ધર્મમાં પ્રવૃત્ત થઈ દુઃખી અને સુખી થતા હતા. એટલે પ્રશ્ન એ થાય કે આ ગ્રામ્ય ધર્મ શું છે, અને જો એ ધર્મમાં જ હોય અથવા તો ધર્મનું જ પાલન કરે છે તો પછી નાટ્યશાસ્ત્રની જરૂર શું પડી? પણ આપણી જે ભારતીય વિચારસરણી છે એના મુજબ ગ્રામ્ય ધર્મનો મતલબ થાય છે કે એવો ધર્મ જેનું આપણે પાલન ન કરવું જોઈએ. એટલે કે ગ્રામ્ય ધર્મ એવો ધર્મ છે જે આપણી ઇન્દ્રિયોને સુખ આપે, અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે લોકો કોઈ દિવસ ઇન્દ્રિયોનું સુખ નથી ઈચ્છતા, પરંતુ આપણે આપણી આત્માનું સુખ ઈચ્છીએ છીએ. તો મનુષ્યો આ ગ્રામ્ય ધર્મમાં પ્રવૃત્ત થઈને સુખી દુઃખી થતા હતા. એ જોઈને દેવોના રાજા ઇન્દ્રને ચિંતા થઈ કે આ માણસોનું થશે શું, જો આવી રીતે આ લોકો ગ્રામ્ય ધર્મમાં પ્રવૃત્ત થઈને સુખી દુઃખી થતા રહેશે, જો દુઃખ થશે તો પોતાના પાપ કર્મો, ખરાબ કૃત્યો કરવા માંડશે, અને સુખી થશે તો એ જે ઇન્દ્રિયોનું સુખ ખરાબ કામથી મળ્યું એ બધું પાછું સુખ મેળવવા માટે એ બધા કર્મો જ કરશે તો શું થશે. એટલા માટે ઇન્દ્રને ચિંતા થઈ અને એ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને રિક્વેસ્ટ કરી કે તમે એક એવી ખેલ અથવા એવા ક્રીડનીયકની રચના કરો જે સર્વવર્ણિક હોય, એટલે કે બધા વર્ણો માટે હોય. આપણને ખબર છે કે ચાર વર્ણો છે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. એમાં એવું કહેવાય છે કે ચોથા વર્ણ માટે અથવા વેદાનું જ્ઞાન મેળવવું થોડુંક મુશ્કેલ હતું, કારણ કે એનું એક કારણ છે કે જે માણસો ભણેલા ગણેલા છે એને બધાને વાંચતા આવડતું હોય, સાંભળતા આવડતું હોય, અને આપણા વેદો બધા છે એ બધા સંસ્કૃતમાં લખાયેલા હતા,
એટલે જે ભણેલા ગણેલા માણસો છે એ તો સંસ્કૃત સમજી શકે, સાંભળી નહીં સમજી શકે, પણ જે અભણ છે, જેને ભણતા મીન્સ કે જેને કોઈ ભાષાનું જ્ઞાન નથી પોતાની માતૃભાષા સિવાય, તો એ લોકો શું કરે? અને વેદો પાછા એવડા મોટા હતા કે એ સમયમાં કોઈએ એનું ટ્રાન્સલેશન જુદી જુદી ભાષામાં નહોતું કર્યું, એટલે જે અભણ માણસો છે એને જ્ઞાનનો સ્ત્રોત કેમ પ્રાપ્ત થાય? તો એના માટે એને દેવરાજ ઇન્દ્રએ કીધું કે એવું તમે કંઈક એવા ખેલ, એવા ક્રીડનીયકની રચના કરો કે જેથી બધાને જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે અને સાથે સાથે મનોરંજન પણ થાય. હમણાં મેં સાંભળ્યું હતું તરંગે પ્રશ્ન પૂછ્યો હતો કે કોઈ પણ કલા હોય, એને નાટ્ય માટે પૂછ્યું હતું પણ હું બધાય કલા માટે કહું છું, કે કોઈ પણ કલાનો હેતુ શું છે, મનોરંજન છે કે બીજો કઈ? તો આપણા જે શાસ્ત્રો છે એના પ્રમાણે એમ કહેવાય છે કે કોઈ પણ કલા હોય એનો સૌથી પહેલો હેતુ મનોરંજન આપવાનો હોય છે, અને પછીનો હેતુ હોય છે જ્ઞાન આપવાનો. આપણને બધાને ખબર હશે કે જ્યાં પરફોર્મિંગ આર્ટ્સ એટલે કે સ્ટેજ હોય એને રંગભૂમિ કહેવામાં આવે છે. તો રંગનો મતલબ શું થાય કે રંજયતિ ઇતિ રંગ, એટલે કે જે રંજન આપે એને રંગ કહેવાય. રંજન એટલે મનોરંજન. તો આજે આખી રંગભૂમિ છે એ ઓડિયન્સને મનોરંજનની સાથે સાથે જ્ઞાન આપવા માટે બનેલી છે. ઓલું કહેવાય ને ગમત સાથે ગમત સાથે જ્ઞાન, એવી રીતે. એટલે ઇન્દ્ર ભગવાને કીધું કે તમે આવી કંઈક ક્રીડનીયકની રચના કરો. એટલે બ્રહ્માજીએ કીધું કે એવમ અસ્તુ, તમે જે કીધું છે એ જ થશે. અને એમ કહીને પોતે ધ્યાન લગાવ્યું અને ચાર વેદો, આપણા ચાર વેદોમાંથી ચાર અંગોને લઈને એને પાંચમો વેદ એટલે કે નાટ્યશાસ્ત્રનું નિર્માણ કર્યું. નાટ્યશાસ્ત્રને પંચમ વેદ કહેવામાં આવે છે. હવે આપણને સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ચાર વેદો ક્યાં ક્યાં છે, તો જ ખબર પડે કે ચાર વેદોમાંથી ચાર અંગ ક્યાં લીધા અને પછી કેમ નિર્માણ કર્યું. તો ચાર વેદો છે આપણા ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો હવે આપણે જોઈએ કે એ ચાર વેદોમાંથી શું શું લઈને નાટ્યશાસ્ત્રનું નિર્માણ કર્યું. તો ઋગ્વેદમાંથી બ્રહ્માજીએ લીધું પાઠ્ય, સામવેદમાંથી બ્રહ્માજીએ લીધું ગાયન, યજુર્વેદમાંથી બ્રહ્માજીએ લીધું અભિનય અને અથર્વવેદમાંથી બ્રહ્માજીએ લીધું રસ, રસા જેને કહેવામાં આવે છે, રસા થિયરી. અને પછી આ ચાર વસ્તુને લઈને પાંચમા વેદનું નિર્માણ કર્યું જેને નાટ્યશાસ્ત્ર કહેવાય. હવે આપણને પ્રશ્ન થાય કે કેમ આવું, એટલે કે ઋગ્વેદમાંથી અભિનય કેમ નો લીધો, અથર્વવેદમાંથી પાઠ્ય કેમ નો લીધું અને યજુર્વેદમાંથી રસ કેમ નો લીધો, કેમ ઋગ્વેદમાંથી પાઠ્ય જ લીધું, કેમ એમ બીજા બધામાંથી આ જ લીધું? તો એનો એવું ક્યાંય આપણા એક પણ વેદોમાં એનો સીધો સંબંધ નથી આપેલો કે આ બધાને જે દર્શાવ્યું છે એની સાથે કઈ સીધો સંબંધ છે, એટલે કે ઋગ્વેદને પાઠ્ય સાથે સંબંધ છે એવું સીધું ક્યાંય નથી લખેલું આપણા ઋગ્વેદમાં સ્વયંમાં. અહીંયા સામવેદનું વાત થઈ છે, તો આપણને બધાને ખબર છે કે આપણે લોકો આપણી ભારતીય પરંપરામાં એમ કહીએ છીએ કે સામ ગાન કર્યું, એટલે કે સામનો મતલબ જ ગાયન થાય છે. એટલે એ ક્લિયર છે કે સામવેદમાંથી ગાયન શું કામ એને લીધું, કારણ કે સામવેદ આખું ગાયન શૈલીમાં લખાયેલું છે. તો હવે પ્રશ્ન થાય ઋગ્વેદમાંથી જ પાઠ્ય કેમ? તો એવું કહેવાય છે કે ઋગ્વેદ આખો જે છે ને એ પાઠ્ય શૈલીમાં એટલે કે પદ્ય શૈલીમાં લખાયેલો છે. અને અભિનવ ગુપ્ત કે જેને આપણી અભિનવ ભારતી કરીને એક ટીકા કરી છે કે જેને ટિપ્પણી કરી છે આખા નાટ્યશાસ્ત્ર ઉપર, એને કીધું છે કે ઋગ્વેદને સંબંધ છે બોલવાની કલા સાથે, કહેવાની કલા સાથે, એટલા માટે એમાંથી પાઠ્ય લેવામાં આવ્યું છે. પછી એને કીધું છે કે યજુર્વેદમાંથી અભિનય શું કામ એને લેવામાં આવ્યો છે. તો અભિનવ ગુપ્તે એવું લખ્યું છે કે યજુર્વેદમાં જે જ્ઞાન આપેલું છે કે યજુર્વેદમાં જે વર્ણન છે કે આપણા ઋષિ મુનિઓ યજ્ઞ કરતી વખતે કઈ કઈ કર્મ કરે છે એ બધાને અભિનય સાથે સંબંધ છે. હવે આપણને પ્રશ્ન થાય આ કઈ રીતે હોઈ શકે? તો હવે હું એક ઉદાહરણ આપું.
યજુર્વેદમાં એવું કહેવાયું છે કે જે ઋષિ મુનિઓ યજ્ઞોમાં કર્મ કરે એ અભિનય. તો હવે આપણને બધાને યજ્ઞથી તો પરિચિત જ હશે, તો યજ્ઞમાં આપણને ખબર હોય તો કોઈ પણ ભગવાનની પૂજા કરતા પહેલા એનું સ્નાન કરાવે, પંચામૃતથી સ્નાન કરાવે, દહીંથી સ્નાન કરાવે, દૂધથી સ્નાન કરાવે. તો આને અભિનય સાથે શું સંબંધ છે એ હું તમને કહું. જેમ આ બધાને સ્નાન કરાવીને એના શરીરનો મેલ કાઢવામાં આવે છે, એમ કહેવાય છે કે અભિનય માટે તમે ક્યારે પણ અભિનય કરો તો તમે જે કેરેક્ટર પ્લે કરો છો એ જ સ્ટેજ ઉપર, એ જ સ્ક્રીન ઉપર દેખાવું જોઈએ. તમારું ખુદનું કેરેક્ટર ન આવી જવું જોઈએ. તો આપણું જે કેરેક્ટર છે એને આપણે આપણા શરીરનો મેલ ગણી લઈએ. તો આપણે સ્નાન કરીને આપણા કેરેક્ટરનો, આપણા સ્વભાવને કાઢી નાખવાનો છે, અને જે કેરેક્ટર આપણે કરીએ છીએ એ કેરેક્ટરનો મેલ અથવા તો એ કેરેક્ટરનું જે કેરેક્ટરાઇઝેશન છે એ બધી પકડી લેવાની છે. આપણને ખબર હોય તો સ્નાન કરાવ્યા પછી અબીલ ગુલાલ ઉડાડે, તો આ અબીલ ગુલાલને આપણે બીજા કેરેક્ટરનો સ્વભાવ કહી શકીએ. આવું ક્યાંય યજુર્વેદમાં કે અભિનવ ભારતી કે જે ટીકા છે અભિનવ ગુપ્તની કે છે નહીં, પણ આ તો એક મેં વિચાર કર્યો કે આવું પણ હોઈ શકે, મે બી આઈ એમ રોંગ, બટ આ એક મારો વિચાર હતો. અને ત્રીજું છે અથર્વવેદ. અથર્વવેદમાંથી જ રસ કેમ લીધો? તો એવું અથર્વવેદમાં કે ભાવોનું વર્ણન નથી, પણ અથર્વવેદ આખો ગ્રંથ છે ને એ મનની શાંતિ માટે લખાયો છે. એમાં દેખાડવામાં આવ્યું છે કે મનને શાંત કેમ કરવું. અને આપણને બધાને ખબર છે કે કોઈ પણ કલા પ્રસ્તુત કરવા માટે મન શાંત હોવું જોઈએ. કોઈ પણ આપણા ચહેરા ઉપર ભાવ લાવવા માટે આપણું મન શાંત હોવું જોઈએ. એ વસ્તુ જુદી છે કે આપણી રિયલ લાઈફમાં સિચ્યુએશન ઊભી થાય અને એ પ્રમાણે આપણે એક્ટ કરીએ. પણ જ્યારે આપણે નાટક કરતા હોય, અભિનય કરતા હોય, ત્યાં તો આપણે ક્રિએશન આપણી જ ક્રિએટ કરવાની છે, આપણી આર્ટિફિશિયલ ક્રિએટ કરવાની છે, અને એ પ્રમાણે જ વર્તવાનું હોય છે. વા જે રિયલ લાઈફમાં નેચરલ બધી સિચ્યુએશન ક્રિએટ થાય અને આપણે નેચરલી વર્તીએ, પણ અહીંયા આપણે આર્ટિફિશિયલ બધી સિચ્યુએશન ક્રિએટ કરીને નેચરલી વર્તવાની કોશિશ કરવાની હોય છે. એટલા માટે મન શાંત હોવું જરૂરી છે, ત્યારે જ જુદા જુદા ભાવો આપણા દ્વારા નીકળી શકે, આપણા દ્વારા પ્રસ્તુત થઈ શકે. એનું ઉદાહરણ દઉં કે ધારો કે તમારી જિંદગીમાં દુઃખ ચાલે છે અને અભિનયમાં તમારું કેરેક્ટર એવું છે મોજીલો માણસ છે, તો ત્યાં ખુશી દેખાડવા માટે પહેલા તો મન શાંત હોવું જોઈએ અને પછી આપણે મહેસૂસ કરવું પડે કે આપણે ખુશ છીએ. તો આ હતો અથર્વવેદમાંથી રસ શુકામાં લીધો. હવે હજી એક વસ્તુ જે અભિનવ ગુપ્તે કીધી છે કે યજુર્વેદમાંથી જ અભિનય કેમ લીધો? યજુર્વેદમાં જે યજુર શબ્દ છે ને એમાં જ આખો ભેદ છુપાયેલો છે. યજુરનો મતલબ થાય છે યત પ્લસ જુ. યત એટલે જે ગતિશીલ છે અને જુ એટલે જે સ્થિર છે. એટલે કે જે નાટ્ય આખી વસ્તુ છે, આખો જે પરિભાષા છે એ સ્થિરતા અને ગતિશીલતા વચ્ચેનો જ આખો સમન્વય છે. ક્યારે આપણે જોયું છે કે કોઈ પણ નાટક અથવા ફિલ્મમાં એક કેરેક્ટર એમને પોતાનો હાથ નથી હલાવતો, મોઢું નથી હલાવતો, મોઢાના ભાવ પણ નથી બદલતો અને એમને બેઠા બેઠા બોલીએ રાખે, જ્યારે એ ભાવ બદલે, પોતાના આંગિક બદલે, આંગિક એટલે કે પોતાના શરીરના હાવભાવ બદલે, ત્યારે જ આપણને મજા આવે. તો નાટક એ ગતિશીલતા અને સ્થિરતા વચ્ચેનો આખું સંયોજન છે. એટલા માટે યજુર્વેદમાંથી અભિનય લેવામાં આવ્યો છે. હવે આપણે આગળ જોઈએ કે નાટ્યશાસ્ત્રમાં શું કામ અને બધી કલાઓનો સમાવેશ થાય છે, આ દુનિયાની મોટા ભાગની કલાઓનો સમાવેશ થાય છે. હવે હું એનું કારણ દઉં. એવું છે કે આપણે બધાને એવું છે કે નાટ્ય એટલે અભિનય, અભિનય એટલે અભિનેતા. એટલે બધા મોટા ભાગના લોકો જ્યારે નાટ્ય શબ્દ સાંભળે એટલે એના મનમાં આવે કે અભિનય કલા. પરંતુ નાટ્ય ખાલી અભિનય કલા નથી, પણ નાટ્ય કલામાં સંગીત કલા, સ્થાપત્ય કલા, યુદ્ધ કલા, ઇવન આયુર્વેદાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. હવે એવો પ્રશ્ન થાય કે આવું શું કામ એને? તો આપણને બધાને ખબર છે કે નાટ્યમાં સંગીત પણ હોઈ શકે. ક્યારે તમે કોઈ પણ સિરિયલ સંગીત વિનાની જોઈ? ન જ જોઈ હોય, કારણ કે સંગીત એક નાટ્યનો મુખ્ય ભાગ છે. પછી એમાં
સોંગ પણ આવે, ગાયન પણ આવે. હવે નાટ્યનો જે તમે સેટ જોતા હોય એ સ્થાપત્ય કલામાં આવે, પછી એ સેટમાં તમે બધા જુદા જુદા કલર અથવા તો જુદી જુદી રીતે એવું દર્શાવવાની કોશિશ કરી હોય કે જ્યાં વૃક્ષ હોય ત્યાં વૃક્ષ જ આવવું જોઈએ, તો એ બધું દોરવું પડે અથવા પ્રિન્ટ કરવું પડે. અત્યારે તો નવી ટેકનોલોજી આવી ગઈ, પરંતુ ત્યારે પ્રિન્ટની ટેકનોલોજી નહોતી એટલે બધા દોરીને એમાં રંગ પૂરીને કરતા. એટલે નાટ્યશાસ્ત્ર ને ચિત્રકલા અને રંગકલા સાથે પણ સંબંધ છે. હવે એવો પ્રશ્ન થાય કે આયુર્વેદા શું કામે ને, તો અભિનવ ગુપ્તે કીધું છે કે આજે આયુર્વેદાનું જ્ઞાન એટલે આપેલ છે કે ધારો કે કોઈ કેરેક્ટર એવું છે એને ડોક્ટરનો રોલ કરવાનો છે, તો સાવ ઝીકમઝીક કરે એના કરતા થોડુંક આયુર્વેદનું જ્ઞાન હોય તો વધુ સારું કહેવાય. પછી ધારો કે એવું થયું કે આજ રાત્રે 9 વાગે શો છે અને 7 વાગે તમારો મેઇન આર્ટિસ્ટ બીમાર પડી ગયો, તો જો તમને આયુર્વેદાનું થોડુંક જ્ઞાન હોય તો કામ ચલાવ, એની ટ્રીટમેન્ટ થઈ શકે ને આપણો શો રડી જાય, એટલા માટે આયુર્વેદાનું પણ જ્ઞાન આપેલું છે. પછી એમાં યુદ્ધ કલાનું પણ જ્ઞાન આપેલ છે. આપણને બધાને ખબર છે કે રામાયણ મહાભારત એ બધામાં યુદ્ધનું વધારે મહત્વ છે, તો એ દર્શાવવા માટે યુદ્ધ કલા થોડી બહુ નહીં તો થોડીક શીખવી તો જરૂરી જ છે, જેથી એમ ઓડિયન્સને એવું લાગે કે આને કાંઈ આવડતું નથી ને શું યુદ્ધ કરવા બેઠો છે. એટલા માટે હવે આગળ જોઈએ કે હાઉ વોઝ ધ ફર્સ્ટ થિયેટર બિલ્ટ, પહેલા થિયેટરનું પેલા નાટ્યગૃહનું નિર્માણ કઈ રીતે અને કેમ કરવું પડ્યું. એવું કહેવાય છે કે જ્યારે નાટ્યશાસ્ત્રનું નિર્માણ કરી લીધું બ્રહ્માજીએ, ત્યારે પાછા ઇન્દ્રને બોલાવ્યા અને ઇન્દ્રને પૂછ્યું કે હવે આ તમે નાટ્યશાસ્ત્રનું મેં નિર્માણ તો કરી દીધું, હવે એને લોકો સુધી પહોંચાડશે કોણ? તો બ્રહ્માજીએ એવો આગ્રહ કર્યો કે તમે બધા દેવો એક નાટ્ય પ્રયોગ કરો, આ નાટ્યને તમે પોતાની અંદર ગ્રહણ કરો, આખા જ્ઞાનને ગ્રહણ કરો અને પછી તમે આખું નાટ્ય બધાને સામાન્ય જનતા સુધી પહોંચાડો. અને ત્યારે બ્રહ્માજીએ પહેલી વાર એવું કહ્યું હતું કે નાટ્ય કોણ કરી શકે? નાટ્ય એ લોકો કરી શકે જે કુશળ હોય, જે બીજાના દુઃખને સમજવા વાળો હોય, જે વાક ચતુર એટલે કે જે બોલવામાં ચતુર હોય, અને જે જીત શ્રમમાં હોય એટલે કે જેને પોતાના શ્રમને જીતી રાખેલ હોય, જે શ્રમ કરવામાં ક્યારેય પાછી પાની ન કરે એવો હોય, એને જ લોકો અથવા તો એવા જ લોકો નાટ્ય કરી શકે અથવા તો નાટક કરી શકે. ત્યારે ઇન્દ્રએ બહુ મસ્ત જવાબ દીધો, એ જવાબ જાણવો જરૂરી છે. એને બ્રહ્માજીને કહ્યું કે તમે જે આ નાટ્ય જે નાટ્યકાર કોણ બની શકે એ તો કીધું જ, પણ આના સિવાય પણ હું એક વસ્તુ કહું છું કે તમે જે આ વસ્તુ કીધી એના ઉપરથી નાટક કોણ કરી શકે, કયો માણસ? તો એને ચાર પ્રકાર કીધા કે જે કોઈ પણ જ્ઞાનને ગ્રહણ કરી શકે, એનું ધારણ કરે, પછી એને મનન કરે અને એમાં વધારો કરે પોતાના મનન દ્વારા, અને પછી એનો પ્રયોગ કરે, એ બધાય નાટક કરી શકે, નાટ્યકાર થઈ શકે. ત્યારે ઇન્દ્રદેવે બ્રહ્માજીને કીધું કે આ કાર્ય કરવામાં કોઈ પણ દેવ સક્ષમ નથી. એટલા માટે બ્રહ્માજીએ પછી પૂછ્યું કે જો તમે નહીં કરો તો કોણ કરશે? ત્યારે ઇન્દ્ર ભગવાને કીધું કે આ કાર્ય ઋષિ મુનિઓ સિવાય કોઈ ન કરી શકે. એટલા માટે પછી ભરત મુનિને બોલાવવામાં આવ્યા, બ્રહ્માજીએ બોલાવ્યા અને એને આખા નાટ્યશાસ્ત્રને કહીને સંભળાવ્યો અને કહીને એને જ્ઞાન દીધું. અને પછી બ્રહ્માજીએ ભરત મુનિને કીધું કે તમે પહેલો નાટ્ય પ્રયોગ કરો, પહેલું નાટક કરો. અને પછી બ્રહ્માજીએ પોતાના 100 પુત્રો સાથે, અથવા તો ક્યાંક એવું કહેવાય છે કે 100 પુત્રો અને ક્યાંક એવું કહેવાય છે કે એ 100 જે પુત્ર કહેવાય છે એ એના શિષ્ય હતા, તો એના 100 પુત્ર કે શિષ્ય સાથે એને પહેલો પ્રયોગ કર્યો. હવે એ જે આખું નાટક હતું જેને નિર્માણ કર્યું પહેલું, એ દેવાસુર સંગ્રામ ઉપર હતું અને એને બધા દેવો સમક્ષ રજૂ કર્યું. ત્યારે એ સમયમાં દૈત્યોના રાજા હતા વિરૂપાક્ષ, તો એને વાંધો લીધો કે આમાં તમે
દેવોનું માન વધારો છો ને અમારું અપમાન કરો છો. એટલા માટે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે તમે આ માનસને અમારું અપમાન કરો છો અને બીજા બધાએ એટલે કે બીજા દેવોનું માન વધારો છો. ત્યારે બ્રહ્માજીએ જે જવાબ આપ્યો વિરૂપાક્ષને, એને આપણા નાટ્યની સૌથી પહેલી વ્યાખ્યા વ્યાખ્યા કહેવામાં આવે છે. એ જવાબ હતો કે આ જે નાટ્ય છે એ ન તો દેવોનું અથવા ન તો દૈત્યોનું ચરિત્રના અભિવાદન છે, પરંતુ આ ત્રિલોકના ભાવોનું અનુકીર્તન છે. આ છે નાટ્યની પહેલી વ્યાખ્યા. અને ત્યારે પછી પણ એને સંતોષ ન થયો દૈત્યોને, અને દૈત્યોએ શું કર્યું કે જ્યારે એ પ્રયોગ ચાલતો હતો, નાટક ચાલતું હતું, ત્યારે જે કલાકારો હતા એ બધાને ફ્રીઝ કરી દીધા, સમયને રોકી દીધો પોતાની માયાથી. અને ત્યારે એ બધાએ જે ખંડન પાડ્યું આખા પ્રયોગ દરમિયાન, આખા નાટક દરમિયાન. અને પછી બ્રહ્માજીએ, આપણને બધાને ખબર છે કે દેવોના આર્કિટેક્ટ છે વિશ્વકર્મા, એને બોલાવ્યા અને એને કીધું કે તમે એક એવા ગૃહનું નિર્માણ કરો, એક એવા બિલ્ડિંગનું નિર્માણ કરો કે જેમાં કોઈ ખલેલ ન પહોંચાડી શકે. અને આમ પછી વિશ્વકર્માએ થિયેટરનું એટલે કે નાટ્યગૃહનું નિર્માણ કર્યું અને એમાં પહેલો પ્રયોગ થયો. હવે એક કન્ફ્યુઝન એ પણ છે, ઘણા આપણા શાસ્ત્રોમાં જ, ઘણા પુરાણોમાં એવું કહેવામાં આવેલ છે કે ભારત પરનું અથવા વિશ્વ પરનું સૌથી પહેલું નાટક હતું જે ઋષિ મુનિઓ અને દૈત્યો બેય સાથે થઈને કર્યું હતું, અને એને નામ આપ્યું હતું સમુદ્ર મંથન. પણ ક્યાંક એવું કહેવાય છે કે પહેલું નાટક આ હતું ને એમાં આ લોકોએ વાંધો દર્શાવ્યો, એટલા માટે પછી એ નાટક બંધ કર્યું, એ નાટક ન કર્યું. અને પછી દેવ અને દાનવે જે સમુદ્ર મંથન કર્યું હતું એના ઉપર નાટક કર્યું. આ હતી આખી વાર્તા કે પહેલું થિયેટર બનાવવાની જરૂર કેમ પડી અને કેમ બનાવાયું. હવે આપણે આગળ જોઈએ કે આપણે ભારતીય તરીકે ભરત મુનિ ઉપર ગર્વ શુકાવેને હોવો જોઈએ. એનું કારણ છે, આપણે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકતા હશે કે મેં બે કમ્પેરિઝન, બે વ્યક્તિના ફોટોગ્રાફ્સ મૂક્યા છે. એમાં પહેલા છે જે આ છે, એ છે કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કી, અને આ તો બધાને ખબર છે ભરત મુનિ. હવે પહેલા એ જાણવું જરૂરી છે કે કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કી છે કોણ. એવું કહેવાય છે કે મેથડ એક્ટિંગ જેને આપી, અને અત્યારના વિશ્વમાં દરેક સ્કૂલોમાં કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કીને જ ભણાવવામાં આવે છે. ઇવન આપણા ભારતમાં પણ સૌથી વધુ કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કીને જ ભણાવવામાં આવે છે અને પછી ભરત મુનિને ભણાવવામાં આવે છે. કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કીએ રિયાલિઝમ ઉપર બહુ મોટું કામ કર્યું હતું કે તમે કોઈ અભિનય કરતા હોય તો એમાં ટ્રુથફુલનેસ, એમાં રિયાલિઝમ આવવું જોઈએ, અને એના કારણે એને મેથડ એક્ટિંગના પિતા કહેવામાં આવે છે. અને એને પોતાની બુક લખી છે જેનું નામ છે એક્ટર્સ પ્રિપેર, અને આપણા હિન્દીમાં એનું અનુવાદ થયેલ છે જેનું નામ છે કમલ કા ખીલના. અને આખા વિશ્વમાં સ્ટેનિસ્લાવસ્કીની જ મેથડ એક્ટિંગ ભણાવવામાં આવે છે. પણ અહીંયા આપણા માટે ગર્વ લેવાની વાત એ છે કે જેને આખું વિશ્વ ભણે છે, જેની બુકનો અભ્યાસ આખું વિશ્વ કરે છે, એ એક્ટર્સ પ્રિપેર બુક અને આપણું નાટ્યશાસ્ત્રમાં જે કોન્ટેન્ટ આપેલો છે એ 80% થી 70% સુધી મેચ થાય છે. અને એવું કહેવામાં પણ આવે છે કે આ જે કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કીની બુક છે એમાં તો 80% કે 70% કહેવાયું છે, જ્યારે વધુ ડિટેલમાં સ્ટડી અથવા વધુ ડિટેલ આપેલ છે આપણા નાટ્યશાસ્ત્રમાં. અને બીજું તમને હું એક બહુ મસ્ત વસ્તુ કહું કે આપણા નાટ્યશાસ્ત્રમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ માહિતી પણ આપવામાં આવેલ છે. જેમ કે તમે કયું કેરેક્ટર કરો છો એની સમાજમાં શું માન મર્યાદા છે, એના હિસાબથી તમારા જે નેણ છે, નેણ બધાને ખબર હશે, એ નેણ કેટલા સેન્ટીમીટર હલવા જોઈએ ને, એની માહિતી પણ ભરત મુનિએ એના નાટ્યશાસ્ત્રમાં આપેલ છે, જે આપણા કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કીમાં નથી આપેલ. હા, એ વસ્તુ જુદી છે કે બંને પોતપોતાની જગ્યાએ ગ્રેટ છે. કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કી He was great. હું એમ નથી કહેતો કે એ નીચા છે કે એ સાવ ગ્રેટ નથી કે એવું કાંઈ નથી. He was great.
અને એને જ આખું વિશ્વ તો જ એનું પાલન કરતું હોય, એને ભણતું હોય, જો એ ગ્રેટ હોય. તો આ કોઈની લાગણી દુભાવવાની વસ્તુ નથી, પણ આ એક જે વસ્તુ છે આપણા માટે દુઃખની વાત એ છે કે આપણે નાટ્યશાસ્ત્રને આપણે ધાર્મિક ગ્રંથ ગણીને એને સાવ નેગોશિએટ કરી નાખીએ છીએ, એને સાવ અંડર એસ્ટિમેટ કરી નાખીએ છીએ. ઇવન અત્યારના જે મેં ઇવન ફીલ કરેલ છે કે કોઈ પણને પૂછો, કોઈ પણ કલાકારને કે નાટ્યશાસ્ત્ર ભણશો કે પછી તમે એક્ટર પ્રિપેર્સ ભણશો, તો બધા એમ કે નાટ્યશાસ્ત્ર તો ધાર્મિક ગ્રંથ છે, એમાં કાંઈ જાણવા જેવું નથી. એટલા માટે બધા આને ગણે છે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ બહુ મહાન છે, અને જ્યારે આ લોકો જન્મ્યા નહોતા ત્યારે આપણે વિજ્ઞાનને પણ આપણું આખું ડિટેલ આપેલી હતી. અને તમે આ એક જે ડિફરન્સ જોઈ શકતા હોય કે નાટ્યશાસ્ત્ર નિર્માણ ક્યારે થયો હશે, જ્યારે ભરતમુનિ જીવતા હશે ત્યારે જ એને લખ્યો હશે. તો ભરતમુનિનો જીવનકાળ તમે જુઓ 500 BCE થી 500 CE વચ્ચે માનવામાં આવે છે, એટલે કે ઈસવીસન ચાલુ નહોતું થયું, ઈસા પૂર્વમાં આ આખી બુક લખેલ હતી. અને કોન્સ્ટન્ટિન સ્ટેનિસ્લાવસ્કીનું તમે જુઓ તો એનો જીવનકાળ જ છે હમણાં 1863 થી 1938, એટલે 200 થી 300 વર્ષ જૂનું, અને આ છે 2500 વર્ષ જૂનું. તો સ્વાભાવિક છે કે આને અત્યારની જે નવી અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એક્ટિંગનું જ્ઞાન આપ્યું, પણ જ્યારે ભરતમુનિએ તો એવી રીતે જ્ઞાન આપેલ છે કે જે અત્યારે આપણને કામમાં આવે છે. અને બીજી બહુ મોટી આપણી દુર્ભાગ્યતા એ છે કે નાટ્યશાસ્ત્રની જે સંક્ષિપ્તમાં ટીકા છે, જેની ટિપ્પણી છે, એ સૌથી છેલ્લી સૈદ્ધાંતિક ટિપ્પણી અભિનવ ગુપ્તે કરી હતી પોતાની અભિનવ ભારતી બુકમાં, જે હજારો વર્ષ પહેલા કરવામાં આવેલ હતી. પછી કોઈએ નાટ્યશાસ્ત્રની સૈદ્ધાંતિક ટીકા કરી જ નથી. પછી 17મી કે 18મી સદીમાં થોડાક ભારતીય નાગરિકો જાગૃત થયા અને એને આખું વાંચવાનો, એનો અભ્યાસ કરવાની કોશિશ કરી. અને ઘણા એવા નાટ્યકાર છે, નાટ્યવિદ છે, જેને એની ટીકા કરી છે, એની જે સમજ છે આપેલ છે, પણ એ બધાએ પ્રાયોગિક સમજ આપેલ છે. પ્રાયોગિક સમજ એટલે એક નાટક કેમ થઈ શકે એટલી જ સમજ છે, પરંતુ નાટક શું કામ એને કરવું જોઈએ, એનો સૈદ્ધાંત, એનો સિદ્ધાંત શું હતો, એવી સૈદ્ધાંતિક ટીપા ટિપ્પણી હજી નથી આપેલ. અને એટલે જ નાટ્યશાસ્ત્ર ખુદમાં એવા ઘણા શબ્દો છે જેનું અત્યારના કોઈ પણ મનુષ્યને ખબર નથી કે એનો અર્થ શું થાય. કારણ કે હોઈ શકે કે જ્યારે અભિનવ ગુપ્તે છેલ્લી ટિપ્પણી આપી ત્યારે એ બધા શબ્દો સામાન્ય હોય કે જે આસાનીથી સમજી શકાય એવા હોય, પણ અત્યારની જે અત્યારના યુગમાં આપણે સમજી શકતા નથી. એવું કહેવાય છે કે જો એ બધા શબ્દને સમજીને પછી આખું તમે સમજવા જાણ તો નાટ્યનો સૌથી મોટો વેદ અને નાટ્યની એ ટુ ઝેડ બધી માહિતી, નોટ ઇવન નાટ્ય એટલે કે નાટ્યમાં સંકળાયેલ બધી કલાઓની એ ટુ ઝેડ માહિતી આપેલ છે ભરત મુનિએ. પણ આપણી થોડીક કહી શકાય દુર્ભાગ્યતા છે કે આપણે એના પ્રત્યે જાગૃત નહોતા, અને હવે જાગૃત થયા છીએ તો આપણી જે યંગ જનરેશન છે એવું માને છે કે આપણે બધા શાસ્ત્ર તો ખાલી એમને મનગઢત કહાની છે, પણ એવું નથી. દરેક શાસ્ત્રમાં જે કાંઈ પણ વસ્તુ લખાયેલ છે એને સાયન્સ સાથે સીધો સંબંધ છે. આપણને બધાને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ આપણે બુક વાંચતા હોય તો એને વાંચવાની બે રીત છે, એક તો ઇન ધ લાઇન્સ અને બિટવીન ધ લાઇન્સ, સમજી પણ એવી જ રીતે શકીએ. જેમ કે એક ઇન ધ લાઇન્સ કોને કહેવાય કે તમે કોઈ પણ વસ્તુ વાંચો અને એનું ભાષાંતર કરીને સમજવાની કોશિશ કરો એના શબ્દોને, અને બિટવીન ધ લાઇન્સ કોને કહેવાય કે બે શબ્દો વચ્ચે પણ જે ભાવ છુપાયેલો છે, જે જ્ઞાન છુપાયેલું છે એને સમજવું. એક ઉદાહરણ આપું, એક શબ્દ એક વાક્ય તમને આપું, અહીંયા આવો. હવે આપણે ઇન ધ લાઇન્સ સમજવા જઈએ તો અહીંયા આવ, કમ હિયર, હું કોઈને કહેતો હોય એટલે અહીંયા બોલાવવા માટે કહું છું. પણ હવે બિટવીન ધ લાઇન્સ કોને કહેવાય કે હું કયા ભાવથી કહું છું, કોઈને ગુસ્સે થઈને કહું છું કે અહીંયા આવ, તો ગુસ્સે થઈને જે કહું છું કે હું ગુસ્સેથી અને બોલાવું છું, હું નારાજ છું, તો આ આપણે સમજ્યા બિટવીન ધ લાઇન્સ. કોકને હું હસીને કહું અહીંયા આવ ભાઈ, પ્રેમથી કહું એવી રીતે. તો આ એક કન્સેપ્ટ હતો મારો,
આ એક કોશિશ હતી મારી કે હું તમને બધાને આપણા નાટ્યશાસ્ત્રની મહાનતા સાબિત કરી શકું. તો અહીંયા હું મારું આખું વક્તવ્ય પૂરું કરું છું અને દિલથી થેન્ક યુ મને આટલી વાર સાંભળ્યો, લગભગ 35-45 મિનિટથી સાંભળો છો. મને ખબર છે થોડાક બોર થઈ ગયા હશો, પણ થેન્ક યુ સો મચ. અને સૌથી મોટો થેન્ક યુ સરને કહીશ કે જેને આ પીપીટી બનાવવામાં મારી બહુ હેલ્પ કરી છે, કેમ બનાવવી જોઈ, કેવી રીતે બનાવવી જોઈ, એના માટે થેન્ક યુ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સંકેત, થેન્ક યુ વેરી મચ. બે ત્રણ જણાને તો કાઢી નાખ્યા અમારી, એવું થયું, એટલો બધા જબરદસ્ત બધાને અમુકને માથે થઈ ગયું હશે. બટ ઘણું ઘણું મને જાણવા મળ્યું, ઇટ વોઝ રિયલી ગુડ. સ્પેસિફિકલી જે તારી વેદના, તે તારી રીતે જે તારી કમેન્ટ્રી કરી, આ ઇટ ઇઝ અ વેરી ગુડ એફર્ટ, આઈ શુડ સે દેટ. કારણ કે જનરલ કેસીસમાં આપણને લેક શું કરીએ છીએ કે આપણે લોકો વાંચતા નથી હોતા. સો એટલીસ્ટ અત્યારે તું આ સ્ટેજ ઉપર છો કે તારી રીતના થોડુંક વિચારી શકો છો, દેટ ઇન ઇટ સેલ્ફ ઇઝ કમેન્ડેબલ. બધા લોકોએ એવી રીતે આ વસ્તુને વિચારવી જોઈએ, બરાબર છે. સો ઓલ ઇન ઓલ અ વેરી ગુડ એફર્ટ. ઇટ વોઝ વેરી ડીપ ઇન થોટ પ્રોસેસ, જે મેં એકચ્યુઅલી વિચાર્યું નહોતું. સો બોથ ઓફ ધેમ, પુષ્ટિ અને ભાઈ શ્રી આપણે સંકેત, બરાબર. પુષ્ટિ આટલી ડેપ્થ લઈ શકાય, બરાબર છે, તું પણ લઈ શકી. This is just a thing. Have a question? Yes, sir. લઈ લઈ આપણે તારે જ કઈ ક્વેશ્ચન પૂછો છે, પૂછી લે. હા સર, સંકેત, અમારે ડાન્સમાં છે ને અભિનયના અમુક પ્રકાર આવતા, આંગિક અભિનય, પછી આહાર્ય અભિનય, સાત્વિક, તો એનું ડેપ્થમાં આવતું નહીં, બટ તને ખબર હોય તો કહી શકીશ કે શું છે અભિનયના? મુખ્યત્વે આપણે જે એને ડિવાઈડ કરીએ છીએ, ચાર ભાગોમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલું છે વાચિકમ, પછી છે આંગિકમ, પછી છે આહાર્ય, અને છેલ્લું છે સાત્વિક. હવે વાચિકમનો મતલબ શું થાય કે તમે વાચિક અભિનય, એટલે કે વાંચીને અભિનય કરો શબ્દોથી, જેમાં તમે પોતાના હાથનું હલનચલન ન કરો, કાંઈ ન કરો, ખાલી એક કોઈ પણ નાટક હોય ને તો એની પણ પ્રોસેસ હોય, એને તમે છેલ્લે સુધી કેમ રહી જાવ કે પેલા અમે લોકો કરીએ વાચિકમ રિહર્સલ, એટલે કે વાંચીને બધાય બેઠા હોય, ખાલી શબ્દથી એના જે ટોનેશન છે એ બધાય પરફેક્ટ આવી જાય ત્યાં સુધી. પછી બીજું છે આંગિકમ. આંગિકમ એટલે શું થાય કે અંગ, આપણા શરીરના અંગોથી અભિનય. હવે આંગિકમને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકાય. આંગિકમના ત્રણ ભાગ છે. પહેલો ભાગ છે આપણું આખું શરીર, પછી બીજો ભાગ છે આપણું જે મુખ છે, આપણું જે મોઢું એ, અને ત્રીજો ભાગ છે આપણી આંખો, એટલે કે એનાથી તમે ભાવો પ્રગટ કરો એવી રીતે. પછી ત્રીજો પ્રકાર છે આહાર્ય. આહાર્યનો શું મતલબ થાય કે તમે આવરણ ધારણ કરો, એટલે કે તમે ડાન્સ કરતા હોય કે પછી નાટક કરતા હોય તો તમે જે કોસ્ચ્યુમ પહેરો છો એને પણ આહાર્ય કહેવાય, અને કોઈ પણ કેરેક્ટરના સ્વભાવને તમે ગ્રહણ કરો છો એને પણ આહાર્ય કહેવાય. એક નાનકડી સ્ટોરી કહું છું આહાર્ય માટે. લોકો એમ વિચારતા હોય કે કોસ્ચ્યુમની શું જરૂર હોય, આપણે અંદર કલા હોવી જોઈએ. તો એક સંસ્કૃત નાટક છે હનુમંત, એમાં આહાર્યનું મહત્વ દર્શાવ્યું છે. જ્યારે રાવણ સીતાજીને પોતાનું જે શું કહેવાય કે પોતાની જે પોતે હેન્ડસમ છે એવું સાબિત કરવા માટે અને એને મોહિત કરવાની કોશિશ કરે છે પણ નથી થતા, ત્યારે એ પોતાના ભાઈ કુંભકર્ણને ઉઠાડે છે અને એમ કહે છે કે ભાઈ મેં બધી કોશિશ કરી લીધી પણ સીતા મોહિત જ ન થઈ મારાથી. તો કુંભકર્ણ કે આટલી નાની વાતમાં મને શું ઉઠાડ્યો, તમે એક કામ કરો, રામ ભગવાન બની જાઓ, એટલે કે રામનું તમે આખું સ્વરૂપ ધારણ કરી લ્યો અને સીતા સામે જાઓ, આપમેળે એ મોહિત થઈ જશે. ત્યારે એને જે રાવણે જવાબ દીધો ને એ આહાર્યનું મહત્વ, કોસ્ચ્યુમનું અથવા આવરણનું મહત્વ કહે છે. રાવણ કે મેં આ કોશિશ પણ કરી, મેં જ્યારે રામ ભગવાનનું આખું શરીર ધારણ કર્યું, પોતાનું રૂપ બદલાયું, ત્યારે મારા મનમાંથી સીતા પ્રત્યેના બધાય ખરાબ ભાવ, વાસના બધી દૂર થઈ ગઈ, એક સાચો અને પવિત્ર ભાવ થઈ ગયો. તો આ એક આહાર્યનું તમને એક ઉદાહરણ આપ્યું. અને છેલ્લું છે સાત્વિક. સાત્વિક એટલે રિયાલિઝમ, રિયલ અભિનય. એમાં તમે કોઈ પણ કેરેક્ટર કરતા હોય તો રિયલ લાગવું જોઈએ. જે સેનાથી બને? આંગિક, વાચિક
અને આહાર્યના સમન્વયથી જે તમે સાચો ટ્રુથફુલ અભિનય કરો એને સાત્વિક અભિનય કહેવાય. ઓકે ઓકે બોલ પુષ્ટિ. સંકેત સર વચ્ચે જે વાત કરી ઓલું પેલું ગુરુ બ્રહ્માજી પાસે ગુરુ પાક્ષ જાય છે એટલે આ સાઉથ ઇન્ડિયામાં એક સર મંદિર છે વિરૂપાક્ષ કરીને, એ બેને કઈ કનેક્શન ખરું કે તો જસ્ટ એક ગુરુ નું નામ છે? આઈ ડુ નોટ નો બેટા, આઈ એમ નોટ અવેર. આ વસ્તુ ની તો ખબર પડે, અહીંયા વિઝિટ કરવી પડે. આ વસ્તુ ની તો મને પણ નથી ખબર, પણ વિરૂપાક્ષ હતા ને એ દૈત્ય હતા એટલી ખબર છે. અને હોય શકે કે જે પેલું નાટક થયું આપણે જે કહેવાય છે પૃથ્વી ઉપર એ છે સમુદ્ર મંથન, તો એમાં દૈત્યો અને ઋષિમન્યો બેય ભેગા થઈને ટીમ વર્ક થી કર્યું હતું. અને ત્યારના સમયમાં જે દૈત્યોના રાજા હતા એ વિરૂપાક્ષ હતા, એટલે હોઈ શકે કે એને કઈક કલા સાથે સંબંધ હોય. બાકી નથી ખબર પણ આ એક મેં સંભાવના કીધી. ઓકે, એની મોર ક્વેશ્ચન્સ? હિતેશ. હા સર, છે ક્વેશ્ચન અમારે. એક સંકેત, તે મને એક વસ્તુ લખી હતી ટીમમાં, નૃત્ય કલા છે, નાટ્યશાસ્ત્ર છે સોરી, એમાં આયુર્વેદ એટલે લખ્યું તો આયુર્વેદ વર્ડ એટલે એ મને ખબર ન પડી એટલે રિલેટેડ કેવી રીતના છે, એ કીધું કરી બટ એ તોય મને ઉતરું નહીં ગળે. ઓકે ઓકે સમજાવો. હવે આપણે બધા એ ફિલ્મ જોતા હોય તો એમાં કોઈ ડોક્ટરનું પાત્ર કરતું હોય તો ડોક્ટર જેવું લાગે તો આપણે એમ માનીએ કે આ ડોક્ટરનું પાત્ર કરે છે. તો આયુર્વેદ એટલે દેવામાં આવ્યો છે કે કોઈ સ્ક્રિપ્ટ રાઇટર, ધારો કે એમાં સીન એવો છે કે તમે લોકો કોઈ પણ વસ્તુ, કોકને બીમારી થઈને ડોક્ટર આવે છે, ધારો કે એ બીમારી છે તાવની, તો આપણને પહેલાં ખબર તો હોવી જોઈએ ને કે તાવ માટે ઉપચાર શું છે, આયુર્વેદામાં શું ઉપચાર કરી શકીએ, શું દવા રિકમેન્ડ કરી શકીએ એના માટે. અને બીજી વસ્તુ જે આયુર્વેદનું જ્ઞાન આપવાનું કારણ જે અત્યારના નાટ્યવિદો કહે છે એ છે કે નાટ્યશાસ્ત્રમાં આયુર્વેદનું એટલે જ્ઞાન આપેલ છે કે ધારો કે કોઈ તમારા શોના દિવસે બીમાર પડે તો પછી તમે ત્યારે તો એને ડોક્ટર પાસે ન લઈ જઈ શકો, ધારો કે અડધી કલાકની જ વાર છે, તો એનો તમે એક કામ ચલાઉ ઉપચાર કરી શકો એટલે આયુર્વેદનું જ્ઞાન આપેલ છે. અત્યારે લાગતું નથી. સો વિથ ધીસ વી વિલ એન્ડ અવર સેશન ટુડે. થેન્ક યુ વેરી મચ. યસ, નાટ્યશાસ્ત્ર એવડો મોટો ટોપિક છે ને કે અડધી કલાક તો શું, એના પાછળ તમે 15 કલાક પણ ડિસ્કસ કરો ને તોય પૂરું ન થાય. એટલે હું આગલામાં એવું ટ્રાય કરીશ કે થોડીક વધુ ડિટેલ કાઢી આવું અને વધુ તમને જ્ઞાન આપું, કારણ કે નાટ્યશાસ્ત્ર ખાલી અભિનય અથવા અભિનેતા સાથે નથી પણ આખા વિશ્વ સાથે સંકળાયેલ છે. એમાં એવું છે કે જનરલ કેસીસમાં નોલેજને, એટલા માટે જ મેં તમને કીધું નામે એટલે જ આપણે આવું રાખ્યું છે, એનો કોઈ સીમાડો ન હોય. બધા ગમે એ વસ્તુ જે નોલેજ હશે એને ક્યારેય કોઈ જગ્યાએ કોઈ સીમાડો નહીં હોય. અને જે નોલેજ છે એ દરેકે દરેક લોકભોગ, એ ટૂંકમાં એક લોકભોગ્ય વસ્તુ છે, લોકો માટે જ છે નોલેજ જેટલી છે એટલી, રાઈટ? એટલે એની ફોર્મ ઓફ નોલેજ ઇઝ ગોઈંગ ટુ હેવ દેટ પર્ટિક્યુલર વોટ યુ સે એસેન્સ ટુ ઇટ, કે ભાઈ જેટલું તમે એમાં અંદર ઉતરા ઊંડા ઉતરો એટલે તમને એ ટૂંકમાં એ વસ્તુ એમ જ લાગે કે ઓહો આટલું બધું આટલું બધું, એનો તમે વ્યાપ માપી ન શકો. બરોબર છે, અને બાકી સાયન્સ માંથી લેવો હોય તો સાયન્સ માંથી તમને જે રીતે ઠીક લાગે એ બે માં હાલે એવું છે. બરોબર છે, કોમન સેશન જેવું કરી શકાય. એક સાયન્સ નો ટોપિક લ્યો અને સંકેત તું જે કે છો બરોબર છે, આપણે ટૂંકમાં જે કેટલી વસ્તુ તું ગોતીને લાવવા છે તું જોઈશ. બરોબર, ઓકે સર. આપણે સનાતન ધર્મ ની અંદર કઈ કઈ વસ્તુઓ છે, હિતેશ તું કેમ નથી લેતો કઈ બેટા?
એટલે મને વાંધો નથી ગાઈ સર, મને પડો પડો ટોપિક. હા તમે કીધું ક્વેશ્ચન, ઓકે સર. હવે બધાને બીજા બધાને વાર આવવા જોઈએ ને આમાં. હવે ચલો બીજો એક 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 સંકેત છે, એક હિતેશ છે. તારો કયો ટોપિક લઈશ તું સંકેત? અરે હિતેશ, હું સે સાયન્સ નો કઈક જોઈશ અને મેસેજ મૂકી દઈશ ગ્રુપમાં. ઓકે સે, મારી પાસે એક ટોપિક છે અગર એને લેવો હોય તો. આઈડિયા છે આપ બોલ. સર, મેં લાસ્ટ ટાઈમ રાફેલ નું કીધું હતું, તો એની વિશે ટેકનિકલ કઈ ઇન્ફોર્મેશન મળે તો વધારે સારું. રાફેલ, રાફેલ ઉપર એમાં પુષ્ટિ એવું હોય, બધા જે હોય ને ડિફેન્સ ના જે વેપન્સ, એની કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે કોઈ પણ કંપની હોય ને એ બધી ઇન્ફોર્મેશન બહાર પાડે નહીં, એટલે હું તમને દઈશ તો એ બધી આમ ઉપર છતી જ ઇન્ફોર્મેશન હશે. વેપન્સ હોય ને વેપનરીને ઇન્ફોર્મેશન કોઈ બહાર ન પાડી દે, જેમ ન્યુક્લિયર વેપન્સ હોય તો એ ગમે ને ગમે ન દઈ દે, નોલેજ એના જેવું હોય બધીનું હોય. એટલે બધી વસ્તુ એવું ન હોય કે આપણે મને એવું કઈ છે નહીં કે આપણે અહીંયા કંઈક શીખી જશું તો એમાં કંઈ તકલીફ પડે એવું. બટ થોડી ઘણી વસ્તુઓ તો હોય છે કે જે અવેલેબલ છે માર્કેટની અંદર, બરોબર છે? એટલે સાયન્ટિફિક છે, તમારે લેવો હોય તો લઈ શકાય. એના એન્જિન્સ છે, પછી પ્રોટોટાઇપ્સ છે, બરોબર છે? ઓર અધરવાઇઝ તમારે સીધું કંઈ ટોપિક લેવો તો એ રીતના લઈ શકો કે ભારત જે છે સે આફ્ટર ઇટ બીકેમ ઇન્ડિપેન્ડન્ટ સિન્સ 1947, તો આપણે કયા કયા આપણે ઇન્ડિયન એરફોર્સે કયા કયા વોરપ્લેન્સ જે છે એ યુઝ કર્યા છે, તો આ બધી વસ્તુ આઈ થિંક અવેલેબલ હોવી જોઈએ ઓલા ઉપર. હા હા સર, એના ઉપર હું લઈ લઈશ ટોપિક, બરોબર. એ તમે આપી શકો કે આપણે ટૂંકમાં, આ તો બહુ લાંબો ટોપિક થઈ શકે, આ કરવો જોઈએ તો કે ભાઈ એકચ્યુઅલી ભારત પાસે શું 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 છે, બરોબર છે? ઇટસેલ્ફ તો ઘણી બધી વસ્તુ, આર્ટિલરીમાં શું છે, બરોબર છે? આર્મી પાસે શું છે, એએડી એટલે આર્મી એર ડિફેન્સ પાસે શું છે, બરોબર છે? એરફોર્સ પાસે શું છે, નેવી પાસે શું શું વસ્તુઓ છે, આ પોતે બહુ મોટો ટોપિક છે, જેને 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 લેવો એ કન્ટિન્યુઅસ ચાલી શકે એવો ટોપિક છે. આઈ વુડ બી ગ્લેડ જો તમે લોકો અલગ 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 ટોપિક લઈ શકતા હો તો, બરોબર. સર, એમાં જે એક વધારે લઈ શકીએ, ઇન્ડિયન રેજિમેન્ટ્સ બધી આપણે કવર કરી છે. અત્યારે એનસીસી વાળો કોઈ છે અત્યારે ગ્રુપમાં? અત્યારે 11 જણા, 10 જણામાંથી, 9 જણામાંથી 19 નંબર કોણ છે? 19 ટ્રાયલ 19, પ્લીઝ અનમ્યુટ યોર સેલ્ફ. Unmute yourself, please. 25. Yes, sir. Yes, sir. Yes. So, naam cha beta? Griva, sir. Okay, Griva. Te aipo che ke are ek jagya hai? No, sir. To bas it's high time, beta. Yes, sir, I will try. હા, હવે વિચારવા મુજબ 28 નંબર કોણ છે? 28, પ્લીઝ અનમ્યુટ યોર સેલ્ફ. 1228, આર યુ દેર? 33. ચિરાગ, ચિરાગ બોલું છું. ઓહો, શું વાત છે ચિરાગભાઈ, આવી ગયા અંદર એમ ને? ચિરાગ ભાઈ ક્યાંથી? ચિરાગ જ છે સર. ઓકે ઓકે. અને 50 નંબર કોનો છે ભાઈ? ઉમા છે. 50 નંબર કોણ છે? 50 અનમ્યુટ કરો બેટા. યસ સર, હું છું દિવ્યાબેન. ઓકે દિવ્યાબેન, તમે લીધો છે કે ટોપિક અત્યાર સુધીમાં? નો સર, એમાં એવું છે કે અહીંયા છે ને નેટવર્ક પ્રોબ્લેમ છે, એટલા માટે લઈ નથી શકાતી, માઇન્ડ ટર્ન થાય છે. અત્યારે તો મને તો નથી લાગતો અત્યારે તમારો અવાજ, મારે અત્યારે અવાજની જ જરૂર છે. તમે તમારું પીપીટી જે છે એ બીજા કોઈ બી એક વ્યક્તિ જોઈ તમારી સાથે એને શેર કરી શકો, જે પીપીટી ટૂંકમાં ડિસ્પ્લે કરી શકે, આજે જેમ પુષ્ટિ અને સંકેતે કર્યું એવી રીતે, એટલે તમને સપોર્ટ મળી રહેશે ગ્રુપમાંથી.
અચ્છા ઓકે, ટ્રાય કરો બધાય માટે. ટુકમાં આઈ થિંક કે ધીરે ધીરે હવે બધાય એમાં પાર્ટ લેવો જોઈએ. ઇટ ઇઝ નોટ અ ક્લબ ફોર જસ્ટ 5-7 પીપલ, બરોબર છે? અને આ 10 જણા જેટલા અત્યારે દેખાય છે, બરોબર છે? એક્સેપ્ટ મી 9 જણા અત્યારે, અને અત્યારે મેક્સિમમ 11-12 જણા થયા હતા. આપણે તમે બધાય ભેગા થઈને પુશ કરો થોડું, બરોબર છે? આપણે એમને કદાચ બધાય ન લાવીએ, એટલીસ્ટ જે ટૂંકમાં ઇન્ટરેસ્ટેડ હોય એ બધાય તો આવવા જોઈએ ને ઓનબોર્ડ, બરોબર છે? એટલે ટ્રાય ટુ રીચ આઉટ ટુ મોર પીપલ. અને એ લોકોને કહો કે એ લોકોને જે કંઈ ટોપિક્સ લેવા એ લોકો લેવા માટે એ છૂટ છે. આપણે કોઈની ઉપર એવું તો બાંધ તો મૂકતા નથી. ધ ઓનલી થિંગ ઇઝ દેટ યુ નીડ ટુ પ્રિપેર. અને તમને પુષ્ટિ અને સંકેત કહી શકશે કે કેટલું મળે છે જ્યારે તમે પ્રેક્ટિસમાં આવો છો ત્યારે, બરોબર છે ને? પુષ્ટિ સંકેત. હા સર, બહુ બધું. યસ સર, હમણાં જ રીસેન્ટલી સર મને ખબર પડી ગઈ કે મોબાઈલમાંથી બી સ્લાઇડ્સ કેટલી સરસ રીતે બની શકે. જેથી લોકોને ખબર પડે કે ભાઈ શું શું વસ્તુઓ છે ને આ આટલું લાવવા માટે કેટલી મહેનત પડી હોય છે પાછળ બધાયની, બરોબર છે? સો વિથ ઓલ ધીસ લેટ અસ જસ્ટ કન્ક્લુડ અવર સેશન નાઉ. ઇટ્સ હાઈ ટાઈમ. આઈ થેન્ક યુ ઓલ વન્સ અગેન ફોર ધીસ ઇન્ફોર્મેટિવ સેશન. વેરી ગુડ, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઓલ ઓફ યુ, બરોબર છે? અને પ્લીઝ કન્ટિન્યુ ધીસ ગુડ વર્ક. આપણે આ રસ્તો બંધ ન થવો જોઈએ. અને પુષ્ટિ, આઈ હોપ તમે લોકો સ્ક્રીનશોટ્સ પાડ્યા છે આજના. ના સર, મેં તો નથી પાડ્યા. પુષ્ટિ? ના સર, મેં પાડ લીધા સર. છે પીડીએફ આખી હતી તો નથી પાડ્યા. તે પાડ્યા છે ને બેટા? હા હા સર, પાડ્યા છે 3-4 સ્ક્રીનશોટ. હા હા, તો તું છે ને બેટા પુષ્ટિને મોકલી દેજે. અને પુષ્ટિ બેટા ભૂલવાનું નહીં. હો હા સર, હા હા. ચિરાગ? યસ સર, યસ સર. તો પાડ્યા બેટા ફોટા પાડ્યા તે? ના સર, ના સર, મેં નથી પાડ્યા આજ. ફોટા મેં નથી પાડ્યા બેટા. હજી જવાબદારી તો હજી તું મને બધા ફોટા આપને ન્યા સુધી તારી પાસે છો જવાબદારી, તું યાદ રાખજે બેટા. ના સર, ના સર, કાલે પુષ્ટિને તરંગને બંનેને મોકલાઈ જશે અને પરમજીવ ધીમા હું એમને કહીશ તમારા લગી પહોંચાડી દઈશ. એમાં એવું છે કે સર, મેં કાલે એટલે ફોનમાં મેં જોયું ને, તેમાં હોરિઝોન ઓફ સાયન્સના તમારે ટોટલી ફોટા પડ્યા છે, પણ ઇગ્નાઇટેડ માઇન્ડ્સનું જે ઓલું આપણે હું આખું જે ફોલ્ડર હતું ને એ ફોનમાં છે ને, એટલે એ લગભગ સંકેત પાસે હોવું જોઈએ. સંકેત છે તારી પાસે? આપણે ઓલું ટ્રાન્સફર કર્યું હતું તારા લેપટોપમાં, એટલે કદાચ તારા ફોનમાં હશે. જો બેટા તમારી પાસે છે ને, આ તમે જોવો, વાંધો નહીં. બાય ધ ટાઈમ હું વાત કરું ખરી કે લોકોને હવે ધીરે 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 એક્સપેક્ટેશન થવા માંડશે, કારણ કે વ્યવસ્થિત પુશ કર્યું છે મેં, બરોબર છે? તમે લોકો જોયું હશે કે ઇવન એટ ધી એન્ડ, બરોબર, હજી ઈ મેગેઝિન હજી મને બહાર આવવાનું હતું, મેં છેલ્લે છેલ્લે વાત કરી અને તોય બધાએ ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે આપણને. અને તરત તમારા લોકોના જેટલા જેટલા કંઈ ટૂંક સમયમાં પણ લોકો બે દિવસની અંદર પણ ઘણું બધું અંદર એ લોકો ઇન્ક્લુડ કરાવી દીધું, બરોબર છે? So it is really a good thing to have. અને આટલું જ નહીં ખાલી, આની પછી હવે જે SSIP આવે છે, સ્ટાર્ટઅપ ઇનોવેશનનું જે આપણે જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ જે છે, આ બધાય માસેથી જે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય, જે વિચારી શકતા હોય ને, એવા છોકરાઓ પાસેથી જ અપેક્ષા રહી શકે, સમજાણું? સો એવા છોકરાઓને બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવવું ખૂબ જરૂરી છે, બરોબર? તો બધા એ રીતે ટ્રાય કરજો, જેથી કરીને છેવટે આપણે આ બધી વસ્તુમાંથી ક્યાંકની ને ક્યાંક એવું થશે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ક્યાંક આપણે લખે ને ભારતની સેવા કરશું, આમાંથી કંઈક એવું આમાંથી ઉગશે. સંકેત, તું પછી મને એવું હોય તો પર્સનલી ફોન કરીને કહી દેજે, તો મેસેજમાં મૂકી દેજે મને. મેં જોયું નથી. ઓકે, નો પ્રોબ્લમ. મારા સાથે બેકઅપમાં પડ્યો છે તો હું જોઈ લેજે, બરાબર? કોઈ વાંધો નહીં, તું ખાલી પહોંચાડતો કરી દેજે પછી મને, બરોબર બેટા? ના સર, કાલે પહોંચી જશે. કાલે સામે વાળાને પહોંચી જશે. હવે એના પછી એ લોકો તમને એ પ્રમાણે પહોંચાડી દેશે. જે કઈ મદદ જરૂર પડે
અને ખાસ કરીને આવી રીતના સ્ક્રીનશોટ્સ અમુક લઈ રાખો જ્યાં સુધી આપણે ઓનલાઈન છે ત્યાં સુધી. હું તો આને અત્યારે રેકોર્ડ કરું છું, આમાં આજે મારે ભૂલી ટૂંકમાં થઈ ગયું કે આનું પુષ્ટિનું પૂરું થઈ ગયું પછી મને યાદ આવ્યું. આ અત્યારનો સેશન બાકીનો જે અડધો સેશન છે એ આખો રેકોર્ડ થઈ ગયો છે. સો હું મારા તરફથી જેટલું થાય એટલું કરું છું, એટલે આની અંદર રહેશે આપણી પાસે રેકોર્ડ તરીકે. પણ ઓલું ફોટોગ્રાફ તરીકે આપણી પાસે અલગ અલગ જગ્યાએ સ્ટોર કરીએ તો શું છે કે આપણે આવી રીતે મેગેઝિન્સમાં ને એમાં આપણે સીધે સીધું આપી શકીએ. બરોબર છે? હા સર. ઓકે બેટા, ચલો તો રજા લઈએ હવે. બરોબર છે? બધાને શુભરાત્રી અને ગુડ નાઇટ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ સર.